મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી YouTube ચેનલ નકુમારીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે ખાસ એક યોજનાની વાત કરવાની છે, પીએમ કુસુમ યોજના. આ યોજના અંતર્ગત છે સોલાર ઉર્જા સંચાલિત છે સિંચાઈ પંપ સેટ મેળવવા માટે છે સરકાર સબસિડી આપે છે. વિગતવાર યોજનાની માહિતી મેળવી આ ખાસ આ વિડીયો તમારા તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની યોજના શરૂ થઈ ગઈ છે, પીએમ કુસુમ યોજના. વર્ષ 2023-24નું રજીસ્ટ્રેશન છે શરૂ થઈ ગયું છે. એટલે કે મિત્રો, સોલાર ઉર્જા સંચાલિત છે એ સિંચાઈ પંપ સેટ મેળવવા માટે છે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે. ખાસ આ યોજનાને લગતી સંપૂર્ણ માહિતી મેળવીએ, ખાસ કરીને યોજના ક્યારે શરૂ થશે, કેટલી સબસિડી મળશે, અગાઉ ફોર્મ ભર્યા હોય તો તેનું શું કરવું, ફોર્મ કેવી રીતે ભરવું, યોજનાને લગતા હેલ્પલાઇન નંબર શું છે, આવા તમામ પ્રશ્નો સાથે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ. ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરજો. કુસુમ યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન. આ યોજના હેઠળ છે મિત્રો, જે ઓફ ગ્રીડ સોલાર ઉર્જા આવે છે, બરાબર, સોલાર ઉર્જા સંચાલિત છે જે સિંચાઈ પંપ સેટ આવે છે, એના માટે ઓનલાઈન અરજી છે તમારે કરવાની રહેશે. અને આ અરજી છે મિત્રો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળ જે કંપનીઓ આવે છે, વીજ વિતરણ કંપની, તમને જે ઝોન લાગતું હોય, DGVCL, MGVCL, PGVCL કે UGVCL હેઠળ છે, તમારે ઓનલાઈન અરજી કરવાની છે. દ્વારા છે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન, જે પીએમ કુસુમ યોજના હેઠળની બી હેઠળ સ્ટેન્ડ એલોન ઓફ ગ્રીડ સોલાર ઉર્જા સંચાલિત પંપ સેટ મેળવવા માટે છે ઓનલાઈન અરજી માટે નોંધણી કરાવવાની રહેશે. મિત્રો આ નોંધણીની તારીખ છે 12-10-2023 શરૂ થશે અને છેલ્લી તારીખ છે 11-11-2023 સુધી છે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના છે. જે તે તમને ઝોન લાગતું પડતું હોય, PGVCL, UGVCL, DGVCL, MGVCL, તેનો તમે સંપર્ક પણ કરી શકો છો ને, ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. મિત્રો આ યોજના હેઠળ છે તમને સોલાર યોજના હેઠળ છે તમારા જે પંપ સેટ ચલાવવા માટે છે સરકાર સબસિડી આપતી હોય છે. લાખો સોલારનો પ્લાન્ટ છે તમે વાડી ખેતરે ઊભો કરી શકો છો, બરાબર. ત્યારબાદ આગળ વાત કરીએ અને વધારે માહિતીની તમારે જરૂર હોય તો પીએમ કુસુમ યોજના છે, બરાબર, એના સંપર્ક પણ તમે કરી શકો છો. હવે આ યોજના હેઠળ જ્યાં જે ગ્રીડ સપ્લાય ઉપલબ્ધ નથી, હવે લાભ કોને મળે છે એની વાત કરીએ. આ યોજના હેઠળ જ્યાં ગ્રીડ સપ્લાય એટલે કે જે PGVCL, DGVCL, MGVCL જેની લાઇન છે જ્યાં સુધી પહોંચતી ન હોય, બરાબર, જે ઓફ ગ્રીડ વિસ્તાર હોય, પિયત માટે હયાત ડીઝલથી ચાલતા પંપ હોય કે જે જગ્યાએ છે મિત્રો જે મશીન ચલાવવું પડતી હોય, રેકડી ચલાવવી પડતી હોય, બરાબર, એ બદલે ખેડૂતોને સ્ટેન્ડ એલોન સોલાર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવા માટે છે સરકાર સહાય આપે છે. આ યોજના હેઠળ છે હયાતથી ગ્રીડ જોડાણ છે વીજ જોડાણ આપવાનું રહેશે. મિત્રો ટેકનિકલ શક્ય ન હોય તેમજ કોમર્શિયલ વાયેબલ, બરાબર, એ વ્યવહારુ ન હોય તેવા દૂરના જે સુદરના જે વિસ્તારો છે, જેવા કે જંગલ હોય, ઓફ ગ્રીડ વિસ્તાર હોય, ડીઝલથી ચાલતા પંપસેટને બદલે છે મિત્રો જે ખેત તલાવડી ઉપર તમારે જે ખાસ કરીને ચલાવવું હોય, સરફેસ વોટર પીએસ સુવિધા ધરાવતા અરજદારોનો છે આની અંદર સમાવેશ કરવામાં આવે છે. અને આ યોજના હેઠળ છે જે ખાસ કરીને કૃષિ હેતુ માટે 1, 2, 3, 5 હાડા હાથ અને 10 હોર્સ પાવર સુધીના સોલાર પંપનો સમાવેશ કરવામાં આવે છે. મિત્રો જેની અંદર તમે છે જે એક સોલર સિસ્ટમ ઊભી કરવામાં આવે છે, જે અંતર્ગત તમે અને ખાસ કરીને ખેતીના હેતુસર 1 હોર્સ પાવર હોય, 2 હોર્સ પાવર, 3 હોર્સ પાવર, 5 હાડા હાથ અને 10 હોર્સ પાવર સુધીનો સોલાર પંપ છે આની અંદર સમાવેશ કરવામાં આવે છે. આ યોજના હેઠળ છે મિત્રો જે પિયત માટે સહકારી મંડળી અથવા તમે સંગઠન કરો, ક્લસ્ટર બનાવો ખેડૂતોનું, બરાબર, આધારિત સિંચાઈ સિસ્ટમ પણ આવરી લેવામાં આવે છે. જો કે નાના અને શ્રીમંત ખેડૂતોને પ્રાધાન્ય પણ આપવામાં આવતું હોય છે. સૂક્ષ્મ સિંચાઈ કરતા હોય, બરાબર, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય અને ખાસ કરીને જે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ યોજનાની અંદર જોડાનાર ખેડૂતો હોય એવા લોકોને પ્રાધાન્ય પણ આપવામાં આવે છે. ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય, બરાબર, તો એવા લોકોને વિશેષ આ યોજનામાં લાભ આપવામાં આવે છે પીએમ કુસુમ યોજના અંતર્ગત. હવે આ યોજનાની અંદર જે સિસ્ટમમાં સબસિડી કેવી રીતે મળશે, તો કે કુલ ખર્ચના 30% રકમ જે તમારું થતું હોય મિત્રો, કુલ સિસ્ટમના 30% રકમ છે રાજ્ય સરકાર આપે છે અને 30% રકમ છે મિત્રો એ કેન્દ્ર સરકાર આપે છે. એટલે આમાં બે તમને સબસિડી મળે છે, કુલ ખર્ચના 30% રકમ કેન્દ્ર સરકાર, 30% રકમ રાજ્ય સરકાર, એટલે ટોટલી 60% સબસિડી મળે. બાકીના 40% છે ખેડૂત લાભાર્થી ભોગવવાના રહેતા હોય છે. તો મિત્રો જે સબસિડી છે ને 7.5 હોર્સ પાવરની ક્ષમતા સુધી છે પંપસેટ માટે મર્યાદિત રહેશે, જે અંતર્ગત છે સરકાર તરફથી 60% સબસિડી આપશે અને 40% ખેડૂતોએ ભોગવવાની રહેશે. મિત્રો 7.5 HP ઉપરની જે ક્ષમતા માટે પંપસેટ માટે છે મિત્રો, જે પંપસેટને મળવાપાત્ર સબસિડી જાણની અંદર લાગવું પડશે, બરાબર ને. બાકીની જે તફાવતની રકમ છે એ ખેડૂત લાભાર્થીએ ભરવાની રહેશે મિત્રો. એટલે કે તમે 7.5 HP સુધીનો જો પંપ લ્યો છો, બરાબર, તો તમને 60% સરકાર તરફથી આપવામાં આવે છે. બાકી એના ઉપરનો તમે
67 એચવી ઉપરનો લ્યો તો તમને જે સબસિડી મળવાપાત્ર લાગુ પડતી હશે બરાબર એ રકમ ભરવાની રહેશે જે મળશે સરકાર તરફથી અને બાકીની તમામ છે ખેડૂતોએ ભરવાની રહેશે। રાજ્ય સરકારની અગાઉ જે સોલાર પંપ યોજનાની અંદર જે અરજદારે અરજી કરેલી હોય તેમને સોલાર પંપ કે પરંપરાગત વીજ જોડાણ હજુ સુધી ન મળેલું બરાબર તેવાને આ જાહેરાતની તારીખથી એક મહિનાના નિયત સમય મર્યાદાની અંદર જૂની નોંધણી છે એની પાવતીની ઝેરોક્ષ નકલ સાથે છે અરજી કરશે તો આવા અરજદારને અગ્રતા પણ આપવામાં આવશે। મિત્રો અગાઉ અરજી કરેલી હોય અને ન મળ્યું હોય બરાબર તો એ લોકોને છે આગળની જે પાવતી સાથે અરજી કરશે બરાબર તો એ લોકોને અરજદારને અગ્રતા આપવામાં આવશે। હવે ખાસ કરીને જંગલ વિસ્તારના અરજદારો જેમણે કહેવાય ને હયાત ગ્રીડથી પરંપરાગત વીજ જોડાણ મેળવવા વીજ જોડાણ જે કંપનીની છે એની અંદર અરજી કરેલી હોય પરંતુ જંગલ વિસ્તારમાં વીજ જોડાણ જે રેસા ઊભા કરવાની છે મંજૂરી મળેલ ન હોય તેવા પડતર અરજીઓના અરજદાર છે પરંપરાગત વીજ જોડાણને બદલે છે આ યોજના અંતર્ગત છે સોલાર પંપ સ્થાપવાય છે તો તેઓને આ જાહેરાતની તારીખથી એક મહિના સુધી સમય મર્યાદાની અંદર જૂની અરજી નોંધણી છે એની પાવતીની સાથે ઝેરોક્ષ સાથે છે ઝેરોક્ષની પાવતી સાથે છે આવા અરજદાર કરશે તો એ લોકોને પણ વિશેષ અગ્રતા આપવામાં આવતી હોય છે। આ યોજના હેઠળ છે મિત્રો જોડાવા માંગતા અરજદારે છે જે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ એટલે કે GUVNL બરાબર દ્વારા માન્ય કરેલી એજન્સી છે એ યાદીમાંથી કોઈ પણ એક સોલાર એજન્સીની પસંદગી કરવાની રહેશે। તેમના દ્વારા છે સ્ટેટ પોર્ટલ ઉપર છે જરૂરી દસ્તાવેજ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ યોજનાની અંદર લાભ લેવા ઈચ્છતા જે ખાસ કરીને ખેડૂત મિત્રો હોય બરાબર એના ધારાધોરણો મુજબ સબસિડી મળવાપાત્ર થશે સરકારના બરાબર। યાદી તમામ માહિતી છે જે અહીંયા પીએમ કુસુમ યોજના છે અથવા ગુજરાત ઉર્જા વિકાસ નિગમની જે વેબસાઇટ છે એના ઉપર મૂકી દેવામાં આવશે। તમામ માહિતી છે વિશેષ અમે એક વિડીયોની અંદર બનાવીને પણ આપીશું આગળ કેવી રીતે સબસિડી મળશે કેટલા ટકા તમે કેટલાનો પંપ લ્યો છો તો કેટલી એ પણ આગળ વિડીયોની અંદર જણાવીશું। તો ખાસ મિત્રો એક આ પીએમ કુસુમ યોજના છે શરૂ થઈ ગઈ છે ને વધારે માહિતી માટે તમામ જે તમને અહીંયા DGVCL નો કોન્ટેક્ટ છે PGVCL MGVCL ફોર એક્ઝામ્પલ DGVCL માટે વાત કરીએ તો અહીંયાનો હેલ્પલાઇન નંબર છે 1800-233-303 બીજો પણ એક હેલ્પલાઇન નંબર છે 19123 MGVCL માટે 1800-233-2670 બરાબર આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો 19124 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો PGVCL માટે 1800-233-1553-5533 બરાબર આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અથવા 19122 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો। માટેની વાત કરીએ તો 1800-233-1553-5533 અથવા તો 19121 નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો અથવા તમે DGVCL ની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો www.dgvcl.com mgvcl.com agvcl.com અથવા UGVCL.com અથવા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની જે વેબસાઇટ છે એના ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો। મિત્રો જો તમે 7.5 HP કરતાં ઓછાનું જો કનેક્શન મેળવો છો તો તમને એની અંદર સરકાર તરફથી છે 60% સબસિડી આપવામાં આવશે અને એના કરતાં વધારેનું જો તમે મેળવો છો તો જે સરકારની લાગુ પડતી સબસિડી હોય એ બાકીની તફાવતની તમામ રકમ છે ખેડૂતોએ ભરવાની થતી હોય છે ઓની અંદર 40% જ રકમ છે એ ખેડૂતોએ ભરવાની હોય છે। આની અંદર છે તમને સોલાર પંપ આખો જે તમને જે સોલારનું છે સ્ટ્રક્ચર બનાવવા માટે આખી સબસિડી આપવામાં આવે છે। વિશેષે મિત્રો વધારે માહિતીની જરૂર હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો તો વિશેષ તમામ વિડીયો બનાવીને જાણ કરશું। તમામ ખાસ આ વિડીયો છે તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરજો।